મને એવો વિચાર તો હરગીજ નથી આવ્યો કે મેં મારા દીકરાને કેમ દીક્ષા ન આપી મને એવો વિચાર આવ્યો મારા નાનાને કેમ દીક્ષા ન આપી એ એ ગયો જગ્યાએ મોત તો નિશ્ચિત હતું ગમે ત્યાં હોત મૃત્યુ તો આજે એનું લખાયેલું હતું તો થવાનું જ હતું મને અત્યારે સતત એ જ વિચાર આવે છે ના ફોટા જોઈને મારા દીકરાને પણ મેં દીક્ષા આપી દીધી હોત અવિરતીમાં મૃત્યુ ન પામત વીરતી અંદર મૃત્યુ પામ્યો હોત તો સ્વર્ગમાં ગયો હોત આ આ જૈન પરિસ્થિતિમાં એની મનની શું શું હોય છે પ્રસન્ન રાખશો હા ઈઝી છે છે તમારો બાપ તમને ખાલી એક નાનકડો ફાઈજી મોબાઈલ ન લાવી આપે એમાં તો તમે ઊંધા ચક્તા કરો છો ભાગી જાવ ઘરમાંથી નવરાત્રીમાં ન જવા દીધું જા હું જાઉં છું જાય કે નહીં પાછી નીચે ઠેર મારતી હોય તાકાત તો કોઈ છે નહીં જવાની શું કામે ધમકીઓ આપો છો શું કામે મા બાપ હવે સ્ટ્રેસ આપો છો તમે ખુદ સ્ટ્રેસમાં છો અને તમે બધાને સ્ટ્રેસ વર્તમાન સાયન્સ એમ કે છે તમે પ્રસન્ન છો ને તો તમારા પરિવારના પિસ્તાલીસ સભ્યોને તમે પ્રસન્ન રાખશો અને તમે સ્ટ્રેસમાં હશો

ખોલ્યો હોવ મારા સાહેબ બધા ધોકા અને વેલણ ને દાંડિયા બધા આમ ઓ પધારો બે જણા એવા એક થઈ ગયા ઘણી પેલા મારા બેટા બેવ ઝઘડા કરતા હતા એકબીજાને ઢોકે ધોકે મારતા હતા પધારો 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 એ કોઈ નાટક જોવા જવું છે સંસાર નાટક છે શેક્ષપિયરે કીધું ડ્રામા મને બે જણે મસ્ત ઓરાવ્યું આવ્યું મેં એ કીધું હું બહાર સરખી ગયો બાજુવાળાના ઘરમાં ગયો ત્યાં આવ્યું દાંડિયા પ્રસન્ન ચિત્તની પ્રસન્નતા હશે તમે સત્તર જણ હું તમારા ઘરે આવું પાંચ મિનિટ પેલા તમારા ઘરમાં ઝઘડો થયો હશે

અને છતાંય તમારું થોબડું ન ચડે એનું નામ પ્રસન્ન મને જે જોઈએ મળી જાય તો એ પ્રસન્નતા કામ ચલાવશે જે જોઈએ ન મળે અને છતાંય મારા ચહેરાના કોઈ ભાવમાં પરિવર્તન ના આવે મને કોઈ મારા મા બાપ માટે પૂછે તો એક શબ્દ એના માટે ઘસાતો ન બોલું ઉલટાના એના વખાણ કરું ત્યારે સમજો કે તમારા ભીતરમાં પ્રસન્નતાનું સરોવર લહેરાઈ રહ્યું છે નંબર ચાર પ્રસન્નતા